નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમખ્યરાની અને આપની હાળી રહ્યા છો હમ ટીવી હરૂજ. હવેની હાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર શહેરમાં નગરજનોના મનોરંજન માટે કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત સ્વર્ણિમ લેક વ્યૂ પાર્ક માં તેના ઉદ્ઘાટનના ટૂંકા સમયગાળામાં જ તળાવની ફેન્સિંગ વોલનો કેટલોક હિસ્સો બે મહિના ઉપરાંતથી પડી ગયો હોવા છતાં દિવાલ પુનઃ ઉભી કરવામાં ગોકુળ ગાયની ગતિએ ચાલતી કામગીરીથી વોક કરવા કે ફરવા આવતા નગરજનોએ હાલાકી વેઠવી પડી રહી છે. અંકલેશ્વર શહેરના ગામ તળાવ નજીક કરોડો રૂપિયાના ખર્ચે બનેલ સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં નવનિર્મિત તળાવની ફેન્સિંગ વોલનો કેટલોક હિસ્સો બે મહિના ઉપરાંતથી પડી ગયો હોવા છતાં તેના મરમ્મત માટે કામગીરી મંથરા ગતિએ ચાલતી હોવાથી પાર્કમાં ચાલવા આવતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તો પાર્કમાં આવતા નગરજનો ને તેમના બાળકોની ચિંતા સતાવી રહી છે. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક કરોડો રૂપિયા ખર્ચે નગરજનો માટે ગામ તળાવને ફરતે એક અન્ય તળાવ સાથે વોકવે અને ગાર્ડનનું નિર્માણ કરી સ્વર્ણિમ લેક વ્યૂ પાર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. આ જ વર્ષના માર્ચ મહિનામાં ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ સ્વર્ણિમ લેક વ્યૂ પાર્ક જે નગરપાલિકા સંચાલિત છે તેમાં ઉદઘાટનના ટૂંકા સમયગાળામાં જ લેક વ્યૂ પાર્કમાં બ્લોકનો કેટલોક હિસ્સો બેસી ગયો હતો. જ્યાર બાદ તળાવને ફરતે ફેન્સિંગ વોલ અને જાળી પૈકીનો પણ કેટલોક હિસ્સો ધરાશયી થયો હતો. આ મામલે સ્થાનિકોમાં વિરોધનો સૂર ઉઠતાની સાથે જ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ઇજારદારને નોટિસ ફટકારી કામગીરી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે જે તે સમયે થતી ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટરે તેનામાં આ કામગીરી ન આવતી હોવાનું કહીને હાથ અધ્ધર કરી નાખ્યા હતા. જો કે ત્યારબાદ નગરપાલિકા દ્વારા આ દિવાલના નિર્માણ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં દિવાલના નિર્માણ માટે રો મટીરીયલના જથ્થાઓ ગાર્ડનના વોકવે પર નાખી દેવામાં આવ્યા છે. પરંતુ કામગીરી મંથરા ગતિએ ચાલતી હોવાથી આજે પણ તળાવને આજુબાજુ બનાવેલ ફેન્સિંગ વોલ પૈકીનો કેટલોક હિસ્સો ખુલ્લી હાલતમાં છે, જેને લઈને સવારે વોક કરવા આવતા ચાલૈયાઓને તકલીફ પડી રહી છે. સાથે જ બાળકોની ચિંતા પણ સતાવી રહી છે. જો ન કરે નારાયણ અને રમતા રમતા કોઈક બાળક તળાવની તૂટેલી દિવાલ નજીક પહોંચી જાય અને તળાવમાં પડી જાય તો મોટી હોનારત સર્જાવાની દહેશત સર્જાઈ રહી છે. તદુપરાંત દિવાલ બનાવવા માટે સળિયાઓથી લઈને રેતી અને કબજી ત્યાં વોકવે પર નાખી દેવામાં આવી રહી છે, જેને લઈને ત્યાં ચાલવા આવતા લોકોને પણ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે નગરજનોને હરવા ફરવા અને મનોરંજન માટે બનાવવામાં આવેલ સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કની તેના ઉદઘાટનના ટૂંકા સમયગાળામાં જ ખસ્તા હાલતથી નગરજનોમાં પણ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, હમ ટીવી. અંકલેશ્વરના ઓએનજીસી ફ્લાયઓવર બ્રિજની મંથરા ગતિએ ચાલતી કામગીરીને લઈ 8 મહિનામાં 30% જેટલું જ કામ થતા હજારો વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. એક તરફ વૈકલ્પિક રસ્તાની ખસ્તા હાલત છે તો બીજી તરફ બ્રિજની કામગીરી મંથરા ગતિએ ચાલતા સ્થાનિક નેતાગીરી સામે લોકો આંગળી ચીંધી રહ્યા છે. અંકલેશ્વર ઓએનજીસી ફ્લાયઓવર બ્રિજની મંથરા ગતિએ ચાલતી કામગીરીને પગલે હજારો લોકોએ રોજિંદા 90 નો આટો ફરી જીઆઈડીસી કે અન્ય સ્થળે જવા માટે મજબૂર બન્યા છે. 8 મહિનાથી મંથરા ગતિએ ચાલતી કામગીરીને પગલે માંડ 30% જેટલું કામ પૂર્ણ થયું છે. તો આ કામગીરીની ગતિ પાછળ નેતાગીરીથી હજારો લોકો પરેશાન હોવાનું કહેવાઈ રહ્યું છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ ઓએનજીસી ફ્લાયઓવર બ્રિજને પહોળો કરવા માટે આજથી 8 મહિના પૂર્વ તોડી પાડવામાં આવ્યો હતો. કેટલોક હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની કામગીરી મંથરા ગતિએ ચાલતી હોવાથી આ કામ 1.5 વર્ષ બાદ પણ પૂર્ણ થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી. 8 મહિનાનો સમયગાળો થઈ ગયો છે અને હજુ તો માંડ 30% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. કહી શકાય કે એક બોક્સ જ હજુ તૈયાર થયો છે અને એક સાઈડ હજુ આખી બાકી હોય તેવા દ્રશ્ય સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે. હાલ તો અંકલેશ્વર શહેરમાં રાજપીપળા ચોકડી અને મહાવીર ચોકડી તરફ જતા વાહન ચાલકોએ 90 નો આટો ફરવો પડી રહ્યો છે. બ્રિજના લોકાર્પણનો જસ કાઢવા માટે પહોંચી જતી સ્થાનિક નેતાગીરી ધીમી કામગીરી સામે કોન્ટ્રાક્ટર સામે નબળી પુરાવાર થઈ રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને ગામે ગામ ફરીને વિકાસની ગાથા વર્ણવતા નેતાઓ અંકલેશ્વરના હાડ સમા બ્રિજની કામગીરી ઝડપથી પૂરી કરાવી શકતા નથી તે વાસ્તવિકતા છે. તદ ઉપરાંત
ઉપરાંત અંકલેશ્વરના પિરામણ ગામનો રોડ કે જે શહેરથી જીઆઈડીસી તરફ જવા માટે આ બ્રિજને તોડી પાડ્યા બાદ વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે ત્યાં પણ રોડ રસ્તાની હાલત ખસ્તા છે. પરિણામે વાહન ચાલકોએ જવું તો જવું ક્યાં તેવા ઘાટ સર્જાયા છે. બીજી તરફ ગળકોજ સુરવાડી રેલવે ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા હોય છે. વાહન ચાલકોએ ટ્રાફિક વચ્ચે પસાર થવા મજબૂર બનવું પડતું હોય છે. ત્યારે અંકલેશ્વર શહેરના ઓએનજીસી બ્રિજને 20 એપ્રિલના રોજ 8 મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો. જૂનો બ્રિજ સાંકડો પડતો હોવાથી તેને પોળો કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. 8 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની હતી પણ સમય મર્યાદા નજીક હોવા છતાં માંડ 30% કામગીરી થઈ છે. જોકે કોન્ટ્રાક્ટરો પાસે વરસાદ અને અન્ય એવા તો કેટલાક બહાનાઓ છે કે જેનાથી સમયગાળો વધુ માંગી શકાય, પરંતુ તેના પરિણામે હજારો લોકો હેરાની ભોગવી રહ્યા છે. ઓએનજીસી કોલોની તરફના ભાગે રોડ મધ્યમાં એક પિલર જેટલો ભાગ અને કોલોનીને અડીને હાલ કામગીરી શરૂ કરાઈ છે, જે ગોકુળ ગતિએ ચાલી રહી છે. આજે 8 મહિનામાં 30% કામગીરી થઈ છે તો આગામી 1.5 વર્ષે બ્રિજની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થાય તેવી સંભાવના હાલની કામની સ્થિતિ જોતા લાગી રહી છે. જોકે સ્થાનિક નેતાગીરી નબળી પડતી હોવાના કારણે હજારો વાહન ચાલકો યાતનાઓ વેઠી રહ્યા છે. જો વાહન ચાલકોની યાતનાઓને સમજીને નેતાગીરી મધ્યસ્થી કરે અને રોડ રસ્તાનું કામ રાખનાર કોન્ટ્રાક્ટરોને આ બ્રિજની કામગીરીની ગતિ વધારવા માટે સૂચનો કરે અને તંત્ર પણ તેમાં કોન્ટ્રાક્ટરનો ઉગાડો લે તો કામગીરીની ઝડપ વધી શકે છે. છેલ્લા 8 મહિનાથી રોજના હજારો વાહન ચાલકોને યાતના વેઠવી પડી રહી છે. એટલું જ નહીં, અંકલેશ્વરના 3 રસ્તા સર્કલથી લઈને રેલવે સ્ટેશન સુધી વેપારને પણ માઠી અસર પહોંચી છે. વેપારીઓની કમર ભાંગી પડી છે. તહેવારોમાં પણ વેપારીઓએ માખી ઉડાવવાના વારા આવ્યા છે. બીજી તરફ સમગ્ર ખરીદી ચૌટા નાકા તરફ વળી જતા ચૌટા નાકાથી લઈને ભરૂચી નાકા તરફ વેપારીઓને મહદઅંશે રાહત મળી છે, પરંતુ અંકલેશ્વરના પિરામણ નાકાથી લઈને રેલવે સ્ટેશન સુધી ક્યાંક ને ક્યાંક વેપારીઓના વેપાર પર પણ અસર થઈ છે. ક્યાંક ટ્રાફિકમાં તો ક્યાંક અમરતોડ વૈકલ્પિક માર્ગો પરથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. અને હવે તો લોકો સ્થાનિક નેતાગીરી સામે પણ ટીકા ટિપ્પણીઓ ઓનલાઈન અને સોશિયલ મીડિયા ઉપર કરતા થઈ ગયા છે. પરંતુ જાણે કે નેતાગીરીએ કે પછી તંત્રએ નક્કી જ કરી લીધું છે કે લોકોએ કહેવું હોય તે કહે, પરંતુ આપણે આપણી મસ્તીમાં તે જ પ્રકારના ઘાટ હવે અંકલેશ્વરમાં જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર જેડીસી બાદ હવે શહેર વિસ્તારમાં પણ પોલીસ અને તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સમાન દબાણ હટાવ ઝુંબેશની જરૂરિયાત ઊભી થઈ છે. થોડા મહિના પૂર્વ પાલિકાએ પણ પ્રયાસ કર્યો હતો પણ તેને જાળવી ન શકતા પરિણામ વિપરીત આવ્યા છે. અંકલેશ્વર શહેર વિસ્તારમાં પણ હવે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ભેદભાવ વિનાના દબાણ હટાવ ઝુંબેશની જરૂરિયાત ઊભી થઈ છે. અંકલેશ્વરમાંથી પસાર થતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર પ્રતિન ચોકડીથી લઈને વાલિયા ચોકડી વિસ્તારમાં દરરોજ સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે પોલીસે હવે એક્શન મોડમાં આવી છે અને આડેધડ પાર્ક કરતા વાહન ચાલકોની સાથે ગેરકાયદેસર દબાણોને પણ દૂર કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બી ડિવિઝન પોલીસ હાલ તો કામે લાગી છે. તેવામાં હવે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ભેદભાવ વિનાના દબાણ હટાવ ઝુંબેશની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. અંકલેશ્વર શહેર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હવે રોજિંદા બની ગઈ છે. શહેરના 3 રસ્તા સર્કલથી લઈને ભરૂચી નાકા વિસ્તારમાં ફોર વ્હીલર લઈને પસાર થવું હવે માથાના દુખાવા સમાન બની ગયું છે. તો સાથે જ અંકલેશ્વરના ચૌટા નાકાથી લઈને ગળકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ સુધીનો માર્ગ પણ ગીચવાળો બની ગયો છે. પરિણામે ભારે વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તેવામાં હવે અંકલેશ્વર શહેરમાં પણ દબાણ હટાવ ઝુંબેશ કોઈ પણ જાતના ભેદભાવ વિના હાથ ધરવામાં આવે તેવી તાતી જરૂરિયાત ઊભી થઈ છે. થોડા મહિનાઓ પૂર્વ જ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અઠવાડિયા સુધી ચાલેલ દબાણ હટાવ ઝુંબેશમાં કેટલાક દબાણકર્તાઓને સામે કાર્યવાહી કરાઈ હતી તો કેટલાકને આંખો બંધ કરી તેને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. તેવામાં વિપક્ષે પણ આક્ષેપ કર્યા હતા કે કેટલાક સત્તાધીશોને લાગતા વળગતાઓને બાદ બાકી રાખી તેમના સામે રહેમ નજર રાખવામાં આવી હતી. તેવામાં હવે અંકલેશ્વર શહેરમાં ફરી એકવાર દબાણકર્તાઓએ નગરપાલિકા દ્વારા જેસીબી વડે હટાવી નાખવામાં આવેલ દબાણો પર પુન
પુનઃ બાંધકામ કરી નાખ્યું છે, છાપરાઓ ઉભા કરી દીધા છે અને દુકાનોના માલ સામાનને પણ બહાર રાખી દબાણો કરી નાખવામાં આવ્યા છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં રોજિંદા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે હવે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા એક્શન મોડમાં આવી કોઈ પણ જાતના ભેદભાવ વિના કે કોઈના પણ લાગવગ વિના તમામને એક જ તરાજુમાં તોલીને જો કોઈએ પણ દબાણ કર્યું હોય તો તેમના સામે એક્શન લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે હવે આગામી દિવસમાં તંત્ર દ્વારા કેવું વલણ અપનાવવામાં આવે છે તે હવે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કોઈ પણ લારી ગલ્લા ધારક ધંધો કરે તેનાથી કોઈને પણ વાંધો ના હોય, પરંતુ રોડના વચોવચ અને વાહન વ્યવહારને અવરોધિત થાય તે પ્રકારે જો વેપાર કરવામાં આવે તો તેમના સામે કાયદેકીય રાહે કાર્યવાહી થાય તે પણ એટલી જ જરૂરી છે. હેલો અંકલેશ્વર, તો આપણા માટે એક ગુડ ન્યૂઝ છે. હવે આપણા અંકલેશ્વરમાં ખુલી ગયું છે શુભમ કેમાર અને ઓપનિંગની સાથે જ અહીંયા મળશે ઇન્ડિયાની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર, એમાં પીપલ 9-90% સુધીનો ડિસ્કાઉન્ટ. તો રાજશાની જુઓ છો, તમે પણ તૈયાર થઈ જાઓ દિવાળીની શોપિંગ કરવા માટે. શુભમ કેમાર છે ઇન્ડિયાનું લીડિંગ રિટેલ હાઇપરમાર્કેટ ચેઇન, જ્યાં તમારા ઘર અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જશે. બેસ્ટ ક્વોલિટી ગ્રોસરીથી લઈને લેટેસ્ટ ફેશન ક્લોથ્સ, ફૂટવેર, સ્ટીલ યુટેન્સિલ્સ, ડેલી નીડ્સ, હોમ એપ્લાયન્સીસ, બધું એકદમ વ્યાજબી ભાવ 9-90% સુધીના ડિસ્કાઉન્ટ સાથે. અને આ ઓફરની સાથે સાથે બીજા પણ એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે, જેમ કે બાય વન ગેટ વન ફ્રી, સોડેસ્કો પેમેન્ટમાં ઓફર્સ અને એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ. તો તમે પણ આજે જ વિઝિટ કરો શુભમ કેમાર્ટ, નીરવ હેરિટેજ, અંકલેશ્વર જીમખાના પાસે, ગળખોલ પાટિયા, અંકલેશ્વર. અંકલેશ્વરના પાનોલી ખાતે પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પ્રતિ વર્ષ આયોજિત વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ થયો છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ અને મીડિયા 11 ટીમ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી, જેમાં મીડિયા 11 ટીમનો વિજય થયો હતો. અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા યોજાતી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ થયો છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં મીડિયા 11 ટીમનો વિજય થયો હતો. અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે યોજાતી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ થયો છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં ક્રિકેટ સહિત ચેસ, ટેબલ ટેનિસ, વોલીબોલ, કબડ્ડી, કેરમ, હાઈ જમ્પ, 100 અને 200 મીટરની રેસ, લોંગ જમ્પ જેવી અનેક પ્રકારની ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હોય છે, જેનો આજથી આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બીએસ પટેલ, ઉપપ્રમુખ ચંપાલાલ રાવલ, જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમાર, સ્પોર્ટ્સ કમિટીના ઉપપ્રમુખ મેહુલભાઈ, વાઇસ ચેરમેન હેમંત પટેલ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઇવેન્ટમાં આજરોજ રસ્સા ખેંચી સહિત સ્પર્ધા યોજાઈ હતી. આજે પ્રથમ મેચ મીડિયા 11 અને પીઆઈ ઇન્ડસ્ટ્રી વચ્ચે રમાઈ હતી, જેમાં મીડિયા 11 ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પાનોલી ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આયોજિત વિન્ટર સ્પોર્ટ ટુર્નામેન્ટમાં આજની પહેલી ટીમ મીડિયા અને પાનોલી એસોસિએશન દ્વારા
મેચ રમાઈ. છેલ્લા 20 વર્ષથી અમે આ મેચનું આયોજન કરતા હોઈએ છીએ અને દરેક ક્રિકેટ સાથે સાથે કબડ્ડી, વોલીબોલ, ટક ઓફ વોર, ગોળા ફેંક, ઘણી આઇટમો અમે ધીરે ધીરે ઇન્ટ્રોડ્યુસ કરી છે અને આ વિન્ટર ટુર્નામેન્ટ અમારા એસ્ટેટમાં એક મહોત્સવ તરીકે ઉજવાય છે. એક મહિનો આ ઉત્સવ ચાલશે અને છેલ્લે અમે ઇનામ વિતરણ કરીશું. અને આ માહોલ એટલો કેળવાય છે કે એકબીજાને ઓળખે છે. અમારો મૂળ ઉદ્દેશ ઇન્ડસ્ટ્રીના આવેલા બધા જ ઉદ્યોગકાર મિત્રો એક નજીક આવે અને એના દ્વારા એક ધંધાનું પણ એકબીજાના આયોજન થાય એવા ઉદ્દેશ સાથે અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ અને ખૂબ સરસ રીતે આ ટુર્નામેન્ટ ઉજવાય છે. અને અમે હર વર્ષે અમારી પહેલી ઉદઘાટન મેચ મીડિયા અને એસોસિએશન દ્વારા સ્ટાર્ટ કરીએ છીએ અને બહુ સરસ મજા બધા ઉદ્યોગકાર મિત્રો અને મીડિયા સબ લઈ અમે આ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરીએ છીએ. ભરૂચ એનસીબી પોલીસે પાનોલીના પાકરોલ બ્રિજ નીચેથી બોલેરો પિકઅપમાં ભરેલી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એકને ઝડપી પાડી 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા બાકરોલ બ્રિજ નીચેથી બોલેરો પિકઅપમાં ભરેલ શંકાસ્પદ બંગારનો જથ્થો પકડી પાડી રૂપિયા 3,35,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ એલસીબીની ટીમે જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એક ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે બોલેરો પિકઅપ ગાડી નંબર GJ 16U 8978 ચાલક બાકરોલ બ્રિજ નીચે ઉભેલ છે, જેમાં શંકાસ્પદ બંગારનો સામાન પડેલ છે. જે માહિતીના આધારે પોલીસે બાકરોલ બ્રિજ નીચે રેડ કરતા એક બોલેરો ગાડી સ્થળ ઉપર મળી આવી હતી. પોલીસે તપાસ કરતા ગાડીમાં 1,180 કિલોગ્રામ શંકાસ્પદ બંગારનો જથ્થો કિંમત રૂપિયા 35,400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બંગારના જથ્થા બાબતે આધાર પુરાવા માંગતા મળી ના આવતા પોલીસે શંકાસ્પદ બંગારના જથ્થા સાથે બોલેરો પિકઅપ ટેમ્પો જેની કિંમત રૂપિયા 3 લાખ મળીને કુલ 3,35,400 ના મુદ્દામાલ સાથે ધનેશ વિષ્ણુદેવ યાદવને ઝડપી પાડી તેના વિરુદ્ધ CRPC એક્ટની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પાનોલી પોલીસ મથકનો હવાલે કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ તપાસ પાનોલી પોલીસ ચલાવી રહી છે. ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે જંબુસરના શેખજીની વાડી વિસ્તારમાંથી એક મકાનમાંથી જુગાર રમી રમાડતા 8ને ઝડપી પાડી 99,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જંબુસર શહેરના શેખજીની વાડી જલાલપુરમાં રહેણાંક મકાનમાં પત્તા પાના વડે જુગાર રમતા 8 જુગારિયાઓને ઝડપી પાડી રોકડા સહિત વાહનો મળીને કુલ 99,000 ઉપરાંતના મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારદારા એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો ગઈકાલે જંબુસર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જંબુસર શહેરના શેખજીની વાડીમાં રહેતા જાવેદ હસન પટેલે પોતાના રહેણાંક મકાનમાં બહારથી જુગારિયાઓને બોલાવી ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયા વડે પત્તા પાનાનો હાલ જીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે દરોડા પાડતા મકાનમાં જુગાર રમતા 8 આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દાવ પર લગાડેલ તેમજ અંગજડતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા સહિત એક ઓટો રિક્ષા મળીને કુલ 99,620 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ પકડાયેલા તમામ આરોપીઓ જેમાં જાવીદ હસન પટેલ રહે જંબુસરની શેખજીની વાડી જલાલપોર જંબુસર, મહેબૂબભાઈ હેરાદી અબ્દાલ રહેવાસી ટંકારી બંદર નવી નગરી જંબુસર, અનવર ઇસ્માઇલ પટેલ રહે સિદ્ધપોણ ગામ નવી નગરી ભરૂચ, અબ્દુલભાઈ ઇબ્રાહીમભાઈ ઇસાપ ભીખા રહે જંધાર ગામ રાવડી શેરી તાલુકા ભરૂચ, ફરીદ યાકુબ ટકુ રહેવાસી રહે જંધાર ગામ મદરેસા ફળિયો ભરૂચ, ઇબ્રાહીમ વલી પટેલ રહે જંગાર ગામ રાવડી શેરી ભરૂચ, મોહમ્મદ સીરાના અબ્દાલ રહે જંબુસર જલાલપુર તાલુકા જંબુસર, અનવરભાઈ રહીમભાઈ અબ્દાલ રહે સિદ્ધપોણ ગામ નવી નગરી ભરૂચના વિરુદ્ધ જુગારધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી જંબુસર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. પોલીસે 8 જેટલા આરોપીઓને ઝડપી પાડી 99,620 રૂપિયાના મુદ્દામાલ કબજે કર્યો હતો. હાસોટ ખાતે ગેસ પાઇપલાઈન નો અંકલેશ્વર હાસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 11,000 વસ્તીના 2,000 મકાનોને તેનો લાભ મળશે.
હાંસોટ ખાતે ગેસ પાઇપલાઇનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 11,000ની વસ્તીમાં 2,000 ઘરના લોકોને આ નવી ગેસ લાઇનની પાઇપનો ખાતમુહૂર્ત થવાથી તેનો ભવિષ્યમાં લાભ મળશે. આ પ્રસંગે સંબોધતા અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનાઓએ જણાવ્યું હતું કે અંકલેશ્વરથી હાંસોટ ગેસ પાઇપલાઇન ઘણા સમયથી નાખેલ હતી અને હાંસોટની ગેસ પાઇપલાઇન મંજૂર થઈ હતી, પરંતુ ચોમાસાના કારણે કામમાં થોડો વિલંબ થયો હતો, જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 11,000ની વસ્તીમાં 2,000 ઘરોને તેનો સીધો લાભ મળશે. હાંસોટના અંતરિયાળના 12 કિલોમીટરના લોકો ગેસ પાઇપલાઇનનો લાભ મેળવી શકશે. આ માટે ગુજરાત ગેસ દ્વારા 14,50,000 રૂપિયા રિપેરિંગ માટે ભરવામાં આવ્યા છે અને 30,00,000 રૂપિયા રસ્તાઓ ખરાબ થશે કે બગડશે તો તેના સમારકામ અને પેચવર્ક માટે જમા કરવામાં આવ્યા છે. આ કામ અંદાજિત 4-6 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ગેસ પાઇપલાઇનમાં કામ કરતી વખતે ગામ લોકો સહકાર આપે તેવી અપીલ કરી હતી. દરમિયાન ગુજરાત ગેસ કંપનીના હેડ કરશનભાઈ, ઇન્ચાર્જ મામલતદાર કરણસિંહ રાજપૂત, માજી તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ, એપીએમસીના ચેરમેન અનંતભાઈ પટેલ, તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી, તાલુકાના ગુજરાત ગેસના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘના કેલેન્ડરના વિમોચન સાથે સહયોગીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સીએમ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સભ્યો તેમજ તેમના પરિવારજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘના પ્રમુખ જયસિલ પટેલે સૌને આવકારવા સાથે સંસ્થાના સભ્ય તેમજ સામાજિક સેવા કાર્યની માહિતી પ્રદાન કરી હતી. આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આગામી 2024ના વર્ષના કેલેન્ડરનું પ્રમુખ તેમજ વડીલોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું, જે બાદ સંસ્થાને સહયોગ આપનારા સહયોગીઓનું શાલ ઓઢાડી તેમજ ગુલદસ્તા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વર્ષ દરમિયાન સંઘ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિશેષ કામગીરી કરનાર સભ્યોનું મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના ફંડ રાઇઝિંગ પ્રોગ્રામમાં કૃતિ રજૂ કરનાર નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિનું શાલ ઓઢાડી સન્માન પત્રકાર અને સન્માન પત્ર અને કૃતિનો ફોટોગ્રાફ એનાયત કરી સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંઘના કારોબારી અધ્યક્ષ પગ્નેશ પાટણવાડિયાએ ઉપસ્થિત સહયોગીઓ તેમજ પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રગાન સાથે પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘના સભ્યોને અનિલ અગ્નિહોત્રી, જગદીશ શેડાલા અને નીરુબેન આહી દ્વારા રમૂજી સ્પર્ધા, ડાન્સ, ગીત, મિમિક્રી સહિતની વિવિધ કૃતિઓ સવર સુંદર કાર્યક્રમનો સભ્યો અને તેમના પરિવારજનોના સથવારે રજૂ કરી ઉપસ્થિતોનું મનોરંજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પત્રકાર સંઘના સભ્ય સૈયદ અમઝદ બાપુની સુપુત્રી શૌદહ સૈયદ દ્વારા ઇઝરાયલ હમાસ યુદ્ધ દરમિયાન ગાઝામાં પોતાના જીવને જોખમમાં મૂકી રિપોર્ટિંગ કરનાર તેમજ મોતને ભેટનાર પત્રકારો પર પ્રકાશ ફેંકતું માહિતીસભર વક્તવ્ય આપ્યું હતું. સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન દરેક સભ્યોને ગિફ્ટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સુંદર સંચાલન સંઘના મંત્રી જીતેન્દ્ર રાણા તેમજ વિરલ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત એટલે મારા પરિવારજનો કહેવાય, હું આપ સૌનો હાર્દિક સ્વાગત પણ કરું છું અને હું એમ પણ કહું છું કે અંકલેશ્વરમાંથી પસાર થતી રાજસ્થાન જતી 5 ટ્રેનોને સ્ટોપેજ આપવા રાજસ્થાન સમાજ દ્વારા ભાજપ અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી છે. રાજસ્થાની સમાજ દ્વારા અંકલેશ્વરમાંથી પસાર થતી 5 જેટલી ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે રજૂઆત કરાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભરૂચ જિલ્લામાં રાજસ્થાન સહિત અનેક આજુબાજુના રાજ્યના પરપ્રાંતીય લોકો વર્ષોથી રોજગારી અર્થે સ્થાયી થયા છે અને અંકલેશ્વરને પોતાની કર્મભૂમિ બનાવી ચૂક્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આશરે 1,00,000થી વધુ રાજસ્થાની સમાજ વસવાટ કરતા હોવાનો કહેવાય છે. ત્યારે અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ, જગડિયા તાલુકામાં વસવાટ કરતા રાજસ્થાની સમાજના લોકો સામાજિક, ધાર્મિક કે પારિવારિક કામે વતનમાં જતા
જતા હોય છે, ત્યારે આર્થિક રીતે સદ્ધર લોકો પોતાના વાહનોનો ઉપયોગ કરી પહોંચી જતા હોય છે, પરંતુ આર્થિક રીતે નબળા વર્ગે ખાડમારીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને લક્ઝરી બસોમાં જગ્યા ન મળવી કે લક્ઝરી બસોના ઊંચા ભાડા હોવાથી ટ્રેનોમાં જ સફર કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ અંકલેશ્વરમાં ટ્રેનના સ્ટોપેજ નહીં હોવાથી તેમને વડોદરા અથવા તો સુરતથી ટ્રેનમાં બેસવું પડે છે. પરિણામે અહીંયાથી વડોદરા કે સુરત સુધીનો સફર કરવો પડતો હોય છે. ત્યારે રાજસ્થાન જવા માટે વિવિધ ટ્રેનના અંકલેશ્વરમાં સ્ટોપેજ આપવા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને રજૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વર ખાતે સૂર્યનગરી એક્સપ્રેસ, રણકપુર એક્સપ્રેસ, દાદર અજમેર હોલીડે, કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ અને બીકાનેર એક્સપ્રેસને સ્ટોપેજ આપવા માટે માંગ ઉઠી છે. ભરૂચના તવરા ગામે સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ સ્વામીને આત્મીય સભા યોજાઈ હતી. ભરૂચ તાલુકાના તવરા ગામે પ્રેમ સ્વરૂપ સ્વામીના ભક્તો દ્વારા ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહી ભજન કીર્તનનો લાભ લીધો હતો. જેમાં નવરા તવરા બસ સ્ટેન્ડથી રેલી શરૂઆત થઈ હતી. ત્યાંથી રેલી સમગ્ર નવા તવરા અને જૂના તવરા ગામના મુખ્ય માર્ગો પર ફરીને જૂના તવરા બસ સ્ટેન્ડની પાસેના ગ્રાઉન્ડમાં રેલીનું સમાપન થયું હતું. આ સભામાં પ્રેમ સ્વરૂપ સ્વામીનું સ્વાગત ગામના આગેવાન તથા સ્વામિનારાયણ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રેમ સ્વરૂપ તેમના પ્રવચનમાં ભક્તોને હરિધામ સોખડા મંદિર તારીખ 27 ડિસેમ્બરના રોજ સેમૈયામાં પધારવા આમંત્રિત કર્યા હતા, જેમાં યુવાનોને ખાસ પધારવા આમંત્રણ અપાયું હતું. હરિપ્રસાદ સ્વામીને જૂની વાતો કરી તાજી કરી હતી. પ્રોગ્રામનો સંપન્ન કાર્ય પછી દવરાના હરિભક્તોને ત્યાં પધામણી કરી હતી. આ પધામણીથી ભક્તોમાં એક ખુશીનો માહોલ છવાયો હતો. બાપા સાથે રહેતા સેવામાં બાપા અને સ્વામીજી અમને ઓતપ્રોત રાખતા. બાપાએ સ્વામીજી યુવક હતા, પ્રભુદાસબેન બોલાવ્યા કે આપણે ડાંગરા દર્શન કરવા જવું છે, તો રાજકોટથી ગાડીઓ મંગાવી લો. કારણ ગોંડલમાં સત્સંગ ઓછો હતો અને આ બધી સેવામાં સ્વામીજી સદાય બાપા પાસે ગૂંથાયેલા રહેતા, એટલે સ્વામીજી સાતેક ગાડી રાજકોટથી મંગાવી. આ વાત કરું છું 60 વર્ષ પહેલાંની. કેવા રસ્તા હશે ને, સૌરાષ્ટ્રના રસ્તા પાછા. એટલે જે ભાઈઓ જે સારથીઓ ગાડી લઈને આવ્યા હતા એ લોકોને બધા રસ્તાની ખબર હતી એવા હતા, પણ એમાં એક ગાડીના સારથી નવા હતા, એને ડાંગરાના રસ્તાનો ખ્યાલ નહોતો. એટલે સ્વામીજીએ બધી ગાડીઓ ગોઠવી, પહેલી ગાડીમાં, બીજી ગાડીમાં, ત્રીજી ગાડીમાં, ચોથી ગાડીમાં, પાંચમી ગાડી, છઠ્ઠી, સાતમી ગાડીમાં કે આપણે બેસીશું. સારથી નવો છે ને કે એને રસ્તો ખબર નહીં પડે તો આપણે બીજા કોઈ હશે તો ભૂલા પડી જશે અને મોડું થશે. કે ઝઘડિયાના અવિદા ગામે સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 7 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે. ઝઘડિયા તાલુકાના અવિદા ગામે 142 વર્ષ પૂર્વ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું હતું. તે મંદિર નવું બનવાની જરૂરિયાત ઊભી થતા 1998માં નવા મંદિરનું બાંધકામ સંપન્ન થયું હતું, જેની રજત જયંતિ મહોત્સવ હાલ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત રોજે તારીખ 18મી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સપ્તાહ અંતર્ગત તારીખ 18મી પોથી યાત્રા બાદ સવારે 10 વાગ્યાથી કથા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડતાલથી પધારેલા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીએ આશીર્વચન આપ્યા હતા. આ મહોત્સવ અંતર્ગત યોજાનાર વિવિધ ધાર્મિક કાર્યક્રમો તારીખ 19મી સાંજે શિવશતી વિવાહ બાદ રાત્રે ઘરસભામાં સરદારના સંત નિત્ય સ્વરૂપ સ્વામી શ્રીજીએ ચરિત્રોનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. તારીખ 20મી સાંજે અન્નકૂટ આરતી લાલજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાશે. તો તારીખ 18મી રાત્રિએ કાર્યક્રમમાં સુંદર કાંડ પાઠ, તારીખ 21મી હાસ્ય કલાકારોના કાર્યક્રમ, તારીખ 22મી ચિંતન પટેલ કૃષ્ણ ભજન મંડળનો કાર્યક્રમ, તારીખ 23મી રાસ ગરબા યોજાશે. શિવ મહાપુરાણની કથાનો સમય સપ્તાહ દરમિયાન સવારે 8:30 થી 11:30 અને સાંજે 8:30 થી 5:30 સુધીનો રાખવામાં આવ્યો છે. આથી શરૂ કરાયેલા કથાનો અવિદા ઉપરાંત આસપાસના ગામોએ આવેલા હરિભક્તોએ સુંદર લાભ લીધો હતો. કાર્યક્રમમાં નિત્ય મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. તારીખ 24મી એક
કથા વક્તા શરજુદાસ સ્વામી કથાનો સમાપન કરાવશે. ત્યારબાદ શાકોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગતરોજથી અવિદા ગામે શરૂ થયેલા ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ છવાયો હતો. રાજપીપળાના એકતા નગર ખાતે પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે યોજાયેલા એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય 15મા વાર્ષિક અધિવેશનનું સમાપન થયું હતું. ગુજરાત પ્રવાસન નિગમ અને ટૂર ઓપરેટર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ 15મા વાર્ષિક અધિવેશનના સમાપન સમારંભ પ્રસંગે એટોઆઈના પ્રમુખ અજીત બજાજે જણાવ્યું હતું કે એડવેન્ચર ટુરિઝમને વિકસાવવા માટે ગુજરાત શુદ્ધ પ્રતિબદ્ધતા દાખવી રહ્યું છે, ત્યારે વિશ્વ પટલ પર ભારતને ગ્લોબલ પ્રવાસન હબ તરીકે ઉપસાવવા માટે એકતાનગરના આંગણે આ અધિવેશન સફળ સાબિત થઈ છે. પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે યોજાયેલી આ સભાના સમાપન સમારોહ દરમિયાન પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવ અરવિંદ સિંહ તેમજ અધિક સચિવ રાકેશ કુમાર વર્માના હસ્તે ઉત્તરાખંડ રાજ્યને બેસ્ટ એડવેન્ચર સ્ટેટ તેમજ વિવિધ રાજ્યોને પ્રવાસન ઉપલબ્ધિઓ બદલ એવોર્ડ આપીને સન્માન કરાયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક આઇકોનિક ડેસ્ટિનેશન છે, ત્યારે ભારત દેશને પણ શ્રેષ્ઠ સાહસિક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે આગામી 10 વર્ષનો રોડ મેડ આ અધિવેશનમાં રજૂ કરાયો હતો. જે આ પ્રવાસન મંત્રાલય ગુજરાત પ્રવાસન પ્રવાસન ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ પ્રવાસન નિષ્ણાંતો તથા ટૂર ઓપરેટર્સ ઉપસ્થિત રહેવા બદલ બજાજે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એડવેન્ચર ટૂર ઓપરેટર્સના આ વાર્ષિક અધિવેશનમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યના પ્રવાસન સચિવ હારિત શુક્લા, પ્રવાસન વિભાગના MD સૌરભ પારઘી, પ્રવાસન મંત્રાલય તથા ગુજરાત પ્રવાસનના ઉપસ્થિત અધિકારીઓનો આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી હરૂચ.